નમસ્કાર, હું છું દીપાલી. વાત અગત્યના સમાચારની. સુરતિયા સમાચારો સામે આવી રહ્યા છે. ડિંડોલીમાં પીએસઆઈને જે માર મારવાનો મામલો સામે આવ્યો હતો, તે મામલે સ્થાનિકોએ પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ સાથે જ ઘર ખાલી કરાવવાની પણ સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. પીએસઆઈ અલગ અલગ યુવતીઓને પોતાના ઘરે લાવતો હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. પોલીસે અગાઉ 100 લોકો સામે આ મામલે રાઇટિંગનો ગુનો દાખલ કર્યો હતો. લોકોમાં રોષ હતો અને સ્થાનિકો દ્વારા થોડા દિવસ અગાઉ પીએસઆઈને માર મારવામાં આવ્યો હતો અને આ મામલે પોલીસ દ્વારા રાઉટિંગનો ગુનો ટોળા સામે દાખલ કરવામાં આવ્યો છે. 100 લોકો સામે આ ગુનો દાખલ કરાયો છે. તો બીજી તરફ સ્થાનિકોની માંગ છે કે પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવે અને જે ઘરમાં તે અલગ અલગ યુવતીઓને લઈને આવે છે તે ઘર પણ ખાલી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોની જોવા મળી રહી છે. સુરતના ડિંડોલી વિસ્તારનો આ બનાવ થોડા દિવસ અગાઉ સામે આવ્યો હતો કે જેમાં પીએસઆઈને સ્થાનિકો દ્વારા દોડાવીને માર મારવામાં આવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ હતો કે અલગ અલગ યુવતીઓને આ પીએસઆઈ મકાનમાં લઈને આવે છે અને તેના કારણે સ્થાનિકોમાં રોષ હતો. આ મામલે જે લોકો દ્વારા પીએસઆઈને માર મારવામાં આવ્યો હતો તે 100 લોકો સામે રાઉટિંગનો ગુનો દાખલ કરાયો છે. તો બીજી તરફ સ્થાનિકોની માંગ છે કે પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવે અને જે ઘર છે તે ઘર પણ ખાલી કરાવવામાં આવે. વિગતો મેળવીએ સંવાદદાતા દેવેન ચિત્તે પાસેથી. દેવેન, જે ડિંડોલીનો બનાવ સામે આવ્યો હતો તેમાં એક તરફ 100 લોકો સામે રાઉટિંગનો ગુનો દાખલ થયો છે, બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ છે કે પીએસઆઈને સસ્પેન્ડ કરીને ઘર ખાલી કરાવાય. શું વિગતો છે, લોકોની શું માંગ છે? જી, જે રીતે દીપાલી તાજેતરમાં જે ઘટના બની હતી કે ડિંડોલી વિસ્તારના જે ઉમિયા સોસાયટી છે ત્યાં આગળ તમે જો ઉમિયા નગરની અંદર જે મહિલાઓ છે તે અત્યારે મોટી સંખ્યામાં વિરોધ કરી રહી છે. લીંબાસિયા જે પીએસઆઈ છે એ પીએસઆઈ દ્વારા આ જે સોસાયટી છે એ સોસાયટીની અંદર અલગ અલગ મહિલાઓને લાવવામાં આવતો હતો અને તેની સાથે એ જે છે પોતાના ઘરની અંદર રંગરલિયા મનાવવાની જે વાત છે તેઓ આક્ષેપ જે છે તે ઘર આ જે વિસ્તારના લોકો છે એમના દ્વારા કર્યો હતો. અને જ્યારે આ જે સ્થિતિ સર્જાઈ હતી કે તમામ લોકો દ્વારા જ્યારે લીંબાસિયા એક મહિલા સાથે રૂમમાં હતો ત્યારે તે મહિલાઓને જ્યારે રૂમમાં હતો ત્યારે જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા બહારથી તાળું મારી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસને બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા પીએસઆઈને પણ જે છે માર મારવાની આખી ઘટના જે છે તે સામે આવી હતી. મહત્વનું છે કે જે સ્થાનિક લોકો છે પોતાની અલગ અલગ વાતો કરી રહ્યા છે કે જે પ્રકારની એમની ડિમાન્ડ છે કે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે, તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે, કારણ કે જે પ્રકારનું કૃત્ય એક પોલીસ કર્મી તરીકે લીંબાસિયા દ્વારા કરવામાં આવ્યું છે તે પ્રકારનું કૃત્ય ક્યારેય સાખી નહીં લેવામાં આવે અને જે પ્રકારનું વર્તન તેનું આખો ઉમિયા નગરની અંદર જોવા મળતું હતું તેના કારણે એક મહિલાઓ ઉપર પણ અને નાના બાળકો ઉપર પણ તેની ખૂબ જ જે મોટી અસર દેખાતી હતી. આપણી સાથે કેટલીક મહિલાઓ છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. કયા પ્રકારની જે ડિમાન્ડ છે તે તમે કરી રહ્યા છો અત્યારે? હેલો, મારું નામ વર્ષાબેન છે. જ્યારે પોલીસ એનું કાર્ય કાયદો અને સુરક્ષાનું રક્ષણ કરવાનું છે, જ્યારે પોલીસ થઈને એ લોકો આ રીતે કૃત્ય કરતા હોય તો એમના પાછળ કોઈ ગવર્મેન્ટ પગલાં લેતી નથી. ડિંડોલી વિસ્તારમાં બે બનાવ બની ગયા તો પણ સરકારે કંઈ જ કર્યું નથી અને આ બનાવ બને અઠવાડિયું થઈ ગયું, અમારે અઠવાડિયાનો સમય થઈ ગયો તો પણ કંઈ જ કાર્ય કર્યું નથી, એના સામે કોઈ પગલાં લીધા નથી. કચરાવાળી કચરો લેવા આવતી હતી તો પણ એ સાહેબ એમ કે અંદર કચરો લેવા હોય તો ગમે તે એને કંઈક કહ્યું હોય કંઈક પણ કર્યું હોય તો પણ એ કચરાવાળી બીજા દિવસથી બંધ થઈ ગઈ છે. તો આજે એવું કહેવું છે કે આવો જો પોલીસની વધી હોય અને એ પોતે આવું કૃતકૃત્ય કરતો હોય તો એના પર કેવી રીતે વિશ્વાસ મૂકવો? જે આખી ઘટના બની છે એ ઘટનાની અંદર તમારી કયા પ્રકારની ડિમાન્ડ છે અને તમે શું ઈચ્છી રહ્યા છો? અમે તો ન્યાય માંગીએ છીએ, અમારે દીકરીઓનું છું, દીકરીઓને બી રક્ષા જોઈએ ને. આજે દીકરીને સ્વતંત્ર રમવા નીચે મોકલવી તો કઈ રીતે મોકલવી? અમારે બે એનું ન્યાય જોઈએ. તમે શું કહેવા માંગશો આ સમગ્ર ઘટનાને લઈને? લીંબાયત સસ્પેન્ડ કરો, લીંબાચિયાને સસ્પેન્ડ કરો, સુરત માળે ન જોઈએ, નરાધમને સસ્પેન્ડ કરો, સસ્પેન્ડ કરો, સસ્પેન્ડ કરો.
જે માંગણી છે તે ખૂબ જ ઉગ્ર થઈ રહી છે દીપાલી, કારણ કે જે પ્રકારે લીંબાસર દ્વારા જે વર્તન કરવામાં આવી રહ્યું છે તેને કારણે મહિલાઓ પણ એવું માની રહી છે, પોલીસ કર્મી તરીકે આ પ્રકારનું જે વર્તન કરવામાં આવ્યું છે રક્ષક જ ભક્ષક બની જતો એ પ્રકારની એમની વાત છે, અને તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે એ પ્રકારે અત્યારે તમામ જે મહિલાઓ છે આ વિસ્તારની તે માંગણી કરી રહી છે. ચોક્કસ દેવેન, રોષ જોવા મળી રહ્યો છે, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ ડિંડોલી વિસ્તારમાં ઘટના સામે આવી હતી કે જ્યાં એક PSI પર આક્ષેપ લગાવવામાં સ્થાનિકો દ્વારા કે અલગ અલગ મહિલાઓને તે લાવે છે, સાથે વર્તન પણ તેનું ખરાબ છે, જેથી તેને સસ્પેન્ડ કરવાની અને ઘર ખાલી કરાવવાની માંગ છે.